આવું હશે વડતાલમાં ગોમતી નદીના કિનારે આકાર પામનારું અક્ષર ભુવન. ₹150 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ મ્યુઝિયમનો 3D વિડિયો સૌ પહેલા દિવ્ય ભાસ્કર આપને બતાવે છે. આ મ્યુઝિયમમાં સ્વામિનારાયણ ભગવાનના નખ, અસ્થિ, કેશ, ચરણરજ, મોજડી, ખેસ, શાલ, તીર, ધનુષ સહિતની વસ્તુઓ મુકાશે. આ મ્યુઝિયમ 444 કોલમ અને 740 કમાન પર ઉભું કરવામાં આવશે, જેમાં 4 મોટા ઘુમ્મટ, 31 નાના ઘુમ્મટ અને 16 સામરણ હશે. અને મ્યુઝિયમમાં 9 વિશાળ પ્રદર્શન ખંડ, 1 VIP સ્વાગત કક્ષ અને સંત આશ્રમ હશે. મ્યુઝિયમની વચ્ચોવચ્ચ કમળની ડિઝાઇનમાં નવધા ભક્તિના દર્શન થશે. એક એક પાંખડી પર 16-16 ફૂટની બ્રાસની મૂર્તિ અને તેની વચ્ચે સ્વામિનારાયણ ભગવાનની 52 ફૂટની મૂર્તિ મુકાશે. રસપ્રદ વાત એ છે કે 2000 વર્ષ સુધી અડીખમ રહે એ પ્રકારનું ખાસ બાંધકામ કરવામાં આવશે. મ્યુઝિયમના આકર્ષણના કેન્દ્રોમાં ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવની આરતી ઉતારી ત્યારે જે 51 વાટની આરતી તે વખતે હતી એ આરતી ત્યાં પ્રદર્શિત કરવામાં આવશે. ભગવાન સ્વામિનારાયણે જે રંગોત્સવનો મહામહોત્સવ કર્યો અને સુવર્ણની પિચકારીથી ભક્તોને રંગ્યા હતા એ પિચકારી આજે વડતાલમાં હાજર છે. એ પિચકારીમાંથી કંઈક આશીર્વાદના અમી છાટણા, કરુણાના અમી છાટણા લોકો અનુભવશે એવું ભવ્ય આકર્ષણ એ મ્યુઝિયમનું બની રહેશે. ભગવાન સ્વામિનારાયણે વડોદરામાં સર સયાજીરાવ ગાયકવાડને ત્યાં ગયા હતા અને એમણે 9 લખો હાર અર્પણ કર્યો હતો. કંઈક સવારીના દર્શન એ હારની પ્રતિકૃતિનું પ્રદર્શન એ આપ સૌને એ મ્યુઝિયમ તરફ ખેંચી લાવશે. ભગવાન સ્વામિનારાયણ ધરમપુર મહારાણી કુશ